ક્રોધ તમને ખરાબ લાગે છે કે થોડા પ્રશ્નો જ છે ક્રોધ તમને ખરાબ લાગે છે કે એનું રિઝલ્ટ ખરાબ લાગે છે મનમાં જવાબ તૈયાર રાખજો ક્રોધ જ તમને નથી ગમતું કે પછી ક્રોધનું જે પરિણામ આવે વ્યવહારિક દ્રષ્ટિએ અને કર્મની દ્રષ્ટિએ એટલે ભવિષ્યમાં એનું જે ફળ આવવાનું હોય તે કે વર્તમાનમાં જ મન ડિસ્ટર્બ થાય સંબંધો ડિસ્ટર્બ થાય બધું કેરી ફોરવર્ડ થાય ટૂંકમાં ક્રોધ તમને ખરાબ લાગ્યો છે કે ક્રોધનું રિઝલ્ટ માન ખરાબ લાગ્યું છે કે માનનું રિઝલ્ટ માયા ખરાબ લાગી છે કે માયાનું રિઝલ્ટ લોભ ખરાબ લાગ્યું છે કે લોભનું રિઝલ્ટ પંચ વિષયના પરિણામ પ્રવૃત્તિ તમને ખરાબ લાગી છે કે એનું રિઝલ્ટ આ પ્રશ્નનો જવાબ તૈયાર રાખજો હું બંને સાથે લઈશ બીજો પ્રશ્ન બહુ મહત્વનો ધર્મ તમને સારો લાગ્યો છે કે ધર્મનું રિઝલ્ટ ઘણું બધું ધાર્મિક ક્રિયાઓનું પરિણામ વગેરે બધું શાસ્ત્રમાં બતાવ્યું છે આમ કરો તો આમ થાય આમ કરો તો આમ થાય તમને ધર્મ ગમ્યો છે કે ધર્મનું રિઝલ્ટ ગમ્યું છે એટલે ધર્મ કરો છો ધર્મ કો તકલીફ ત્રાસરૂપ બી હોય પણ એનું રિઝલ્ટ બહુ સારું છે પ્રતિકમનમાં કંટાળો આવે પણ પ્રતિકમન કરવાથી દેવલોક મળશે ફરીથી પાછો બંને પ્રશ્નો ફરીથી ક્રોધ ખરાબ લાગ્યો છે કે ક્રોધનું રિઝલ્ટ તમે કહેજો ક્રોધ ખરાબ લાગ્યો હોય તો પછી ક્રોધ કરીએ જ કેમ ક્રોધ નું રિઝલ્ટ તમને ખરાબ લાગ્યું છે એ રિઝલ્ટ ક્યારેક ક્યારેક યાદ આવે છે તો ક્રોધમાં બ્રેક લાગી જાય છે પણ જો આવું રિઝલ્ટ ન આવવાનું હોત તો તમને ક્રોધ કંઈક ખરાબ લાગ્યો નથી કોઈ કે ના ક્રોધથી કોઈ તિરંજ ગતિ મળશે નહીં ક્રોધ કરવાથી દેવગતિ મળશે એવું કંઈક બતાવ્યું હોય તો તમને ક્રોધ કરવું એટલું કંઈ ખરાબ નથી લાગતું માન ઈગો ઇસ્યુઝ બનાવવા ઈગો ઇસ્યુઝના કેટલા બધા સેન્ટેન્સીસ છે મને માન આપતા નથી મને પ્રેમ કરતા નથી મારો ખાલી ઉપયોગ કરે છે યુઝ કરે છે બાકી મારા માટે કોઈ કદર નથી આ બધા જ અહંકારના પ્રકાર છે તમારા મુખ ઉપર સ્પષ્ટ દેખાય તમારી વાણીમાં સ્પષ્ટપણે આવે માત્ર તમે અંધ છો બહેરા છો એટલે ખબર પડતી નથી કે મારા આ ભાવમાં આ વિચારમાં આ વાણીમાં આ વર્તનમાં ભર્યો ભર્યો અહંકાર છે એ તો મુમુક્ષતા જોઈએ એના માટે દોષને અપક્ષપાતપણે જોવા માટે તો મારા પ્રશ્ન પાછા અને હવે એક ત્રીજો પ્રશ્ન હું કરીશ પછી તો આઈ થિંક જવાબ એકદમ ક્લિયર થઈ જ ક્રોધ ખરાબ લાગે છે કે ક્રોધનું રિઝલ્ટ એટલે કે કસાય વાસના વગેરે ખરાબ લાગે છે કે તેનું રિઝલ્ટ નંબર વન જવાબ આપી દો ને ધર્મ સારો લાગે છે કે ધર્મનું રિઝલ્ટ શું બોલવું જોઈએ નહીં તો કે ધર્મ એકચ્યુઅલી અહીંયા મિક્સ ક્રાઉડ છે એટલે મિક્સ જવાબ આવશે પણ સામાન્યપણે લોકોને ધર્મનું રિઝલ્ટ એ શિખરજી યાત્રા કરવા જાય કે પાલિતાના યાત્રા કરવા જાય કે એ માસ્ક શમનનો તપ કરે તો સમવેર યુ ડ્રેગ ડ્રેગેટ બટ ફાઇનલી યુ આર મોટિવેટેડ બાય ધ રિઝલ્ટ છઠ કરીને સાત યાત્રા કરું તો શું થાય મારા મામાએ કરી છે છઠ કરીને કશે બેઠા હશે મારા મામા તો એને છઠ કરીને સાત જાત્રા કરી અને ત્યાં પછી બધા કહેતા હતા કે જો છઠ કરીને સાત જાત્રા કરો તો વધુમાં વધુ ત્રણ ભાવમાં મોક્ષ મેં મારા મામાને ખાલી એટલું જ પૂછ્યું તમને લાગે છે કે તમારી જે વર્તમાન અધ્યવસાય ભાવ સ્થિતિ છે એમાં તમને ત્રણ ભાવમાં મોક્ષ મળવો જોઈએ ખાલી તમે નિખાલસતાથી ખાલસતાથી કહો તો કે લાગતું નથી તો મેં કીધું કસરત સાથે તો એને સંબંધ નહીં હોય એનો સંબંધ કંઈક કશાયોની મંદતા સાથે આત્માની સ્થિરતા સાથે હોવો જોઈએ સો ફાઈનલી ક્રોધ ખરાબ લાગે છે ક્રોધનું રિઝલ્ટ તો કે રિઝલ્ટ ક્રોધે ક્રોધ પૂર્વતનું સંયમ ફલતે જાય આ બધું ઉદય રત્ન વિજયજીની સજ્જાઈ તમને યાદ આવે તમે ગભરાઈને પાછા હાફ ને પાછા અટકી જાઓ ધર્મ સારો લાગે છે કે ધર્મનું રિઝલ્ટ તો કે ઊંડે ઊંડે તો આવું સત્સંગ સેવા ભક્તિ કરશું શુભ ભાવમાં રહેશું શુભ ક્રિયા કરશું કાંઈ નહીં તો શુભ બંધ થશે શુભ બંધ થશે તો હલકી ગતિઓ તો નહીં મળે એવું ઊંડે ઊંડે એવું આપણા અંદર પડ્યું છે અને હવે ત્રીજું અને લાસ્ટ અને હું સેન્ટન્સ પૂરું કરીશ ને એની પહેલાં તમે જવાબ આપશો રસગુલ્લા ભાવે છે કે રસગુલ્લાનું રિઝલ્ટ રસગુલ્લા આપણે ખાઈએ ત્યારે આ ખાઈ તો મારું પ્રોટીન વધશે કે કાબ્સ વધશે કે જે બધું થવાનું હોય આવો કોઈ દિવસ વિચાર કર્યો છે રસગુલ્લા ખાવામાં જ મજા છે એનું રિઝલ્ટ જે પણ હોય હા તો ડાયાબિટીક રસગુલ્લા બી મળે છે બિકોઝ ડાયાબિટીક રસગુલ્લા એટલે નોટ સ્વીટ નહીં આર્ટિફિશિયલ સ્વીટ નહીં એવા બી ડબ્બા મળે છે મારા તો બંધ જ છે એક વાત છે નહીં પણ રસગુલ્લા ભાવે છે કે તેનું રિઝલ્ટ વિચાર કર્યા વિના તમે બોલ્યા કે અમે રસગુલ્લા ખાતા ખાતા જ મજા કરીએ છીએ કોઈવાર એનું રિઝલ્ટ ખરાબ બી હોય ને અમે એની ચિંતા કરતા નથી મને ભાવે છે જેટલા કે શુગર વધી જશે કેલરી વધી જશે કે કે એનું રિઝલ્ટ સારું હોય પનીરની દૃષ્ટિએ પણ અમને એવો બધો કોઈ વિચાર આવતો નથી અમને રસગુલ્લા જ ભાવે છે આવું તમે ધર્મ માટે કહી શકો આવું તમે ધર્મ માટે કહી શકો તો તમને સત્સંગ ફળ્યો છે તમારા ઉપર સદગુરુની કૃપા ઉતરી છે આજે અમે સત્સંગમાં બેસીએ છીએ એ સત્સંગથી શું પુણ્યબંધ થાય અને એનું શું ફળ મળે શુભ જ હશે ઓબ્વિયસલી પરંતુ અમને આવ્યો નથી અમને આ સત્સંગ અમને આયમ બિલ કરવું જ ગમે છે તાલીઓ ઓછી થઈ ગઈ અમને આ સેવા કરવામાં જ ગમે છે એકચ્યુઅલી જે સત્સાધન તમે વધુ પ્રમાણમાં કરો તેમાં તાળી પાડો છો અને જે તમારે વિશેષપણે કરવું જોઈએ સો આર સો ટ્રુ કે જે ભાવે છે એમાં તમને ખુશી વર્તે છે ક્રોધ ખરાબ લાગ્યો નથી એનું રિઝલ્ટ ખરાબ લાગ્યું છે હજી ઉપર ઉપર બૌદ્ધિક લેવલ પર કારણ કે જ્ઞાની પર વિશ્વાસ છે શાસ્ત્ર પર વિશ્વાસ છે અને ક્રોધના પરિણામો જે બધા બતાવ્યા છે એમાં શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા ભય રૂપે આવી અને ક્રોધમાંથી તમને અટકાવે છે ધર્મ તમને ભાવે છે કે ધર્મનું રિઝલ્ટ એ તમારે ચેક કરવાનું રસગુલ્લા તમને ભાવે છે તેથી રસગુલ્લા ભાવે છે એટલે તમે ખાવ છો એના રિઝલ્ટના કારણે નહીં પણ ધર્મ તમને ભાવે છે એટલે નથી કરતા એના રિઝલ્ટ માટે કરો છો અને તેથી જ્યારે રિઝલ્ટ નહીં આવે ત્યારે ધર્મ ઉપરની શ્રદ્ધા હટી જાય છે તમને ધંધામાં કોઈ તકલીફ હોય અને તમે એવો સગરમના પાઠ કરવા બેસો આ પાઠ કરવા બેસો કે હમણાં બહુ તકલીફ છે કે વેદનીય કર્મનો ઉદય હોય અને તમે કોઈક જાપ કરવા બેસો કે તમને કોઈ ડિપ્રેશન વગેરેનો ઉદય હોય અને એના અમુક પ્રકારના જાપ તમે કરવા બેસો અને પચાસ દિવસ થઈ ગયા સો દિવસ થઈ ગયા પણ કોઈ ફેર પડ્યો નહીં હું સત્સંગ કરું ભક્તિ કરું સ્પેશિયલ જાપ પણ કરું અને છતાં પણ કોઈ ધંધો જ ક્લિક થતો નથી અથવા જે કરું છું એમાં નુકસાન થાય સડનલી તમારું મગજ ફટકે કે આટલું બધું કરું છું તો બી કાંઈ થતું નથી ધર્મમાં તાકાત જ નથી ધીસ શોઝ તમને ધર્મ ભાવતો નહોતો તમને ધર્મનું રિઝલ્ટ ભાવતું હતું અને રિઝલ્ટ એ બી તાત્કાલિક તમને ન દેખાયું મનની શાંતિ ન દેખાય કે અર્થની પ્રાપ્તિ ન દેખાય કે સંતાન પ્રાપ્તિ ન દેખાય કે એવી ભૌતિક કોઈ પણ ચીજ જેવો રિઝલ્ટ ન દેખાયો એટલે તમારી શ્રદ્ધા ભાવ ઘટવા લાગે છે હું બહુ પ્રેમથી ગુરુજીના દર્શન કરું છું બહુ પ્રેમથી કરું છું અને મને એક ભાવે છે એ દર્શન કરું એક ચીજ છે અને બીજું છે એનું રિઝલ્ટ કે મને પણ દ્રષ્ટિ મળે મારા તરફ પણ એક સ્માઇલિંગ જેસ્ટર હોય એ રિઝલ્ટ એ રિઝલ્ટ મળતું જ નથી છ મહિનાથી તો મગજ ફટકે છે કારણ કે તમને દર્શન કોઈ દિવસ ભાવ્યા જ નથી તમે એના રિઝલ્ટ માટે જ કરતા હતા તમે રસગુલ્લા ભાવ્યા જ નથી તમે એના રિઝલ્ટ માટે જ કરતા હતા પેલું ઓટમીલ વગેરે કરે ને જે ભાવે નહીં પણ રિઝલ્ટ માટે ખાવાનું હોય તમારા માટે થૂલી છે જે ભાવતી નથી પણ ઇટ ઇઝ ન્યુટ્રિશિયસ હેલ્ધી એટલે ખાઈ રહ્યા છો પણ તમને ભાવતી નથી તમારો સંવેગ કઈ રીતે ટકવાનો એટલે જ્યારે જ્યારે તમારી ધર્મમાંથી સત્પુરુષમાંથી સત્શાસ્ત્રમાંથી શ્રદ્ધા કે ભાવ આમ તેમ થાય ને પહેલું ચેક એ કરજો કે તે તને એ ભાવ્યું હોય તો દુઃખમાં પણ ભાવે અને સુખમાં બી ભાવે પણ તું રિઝલ્ટ માટે કરતો હોય તો દુઃખ દૂર ન થાય કે સુખ પ્રાપ્ત ન થાય હું પરિસ્થિતિજન્ય સુખ દુઃખની વાત કરી રહ્યો છું હમણાં તો તરત જ શ્રદ્ધા ઘટી જાય છે અને એવા લોકો આપણે જોઈશું કેટલા વર્ષોથી હું તિરુપતિ જાઉં છું કેટલા વર્ષોથી અજમેર શરીફ જાઉં છું કેટલા વર્ષોથી શંકેશ્વર જાઉં છું અને કાલ ઉઠીને આજ સુધી તો નહીં પણ કેટલા વખતથી હું ધરમપુર જાઉં છું પણ મારા પ્રોબ્લેમનો અંત જ નથી આવતો પણ તું પ્રોબ્લેમ સોલ્વ કરવા આવતો હતો કે તને ભાવતું તું તને સત્સંગ ભાવતું તું તને ભક્તિ ભાવતી હતી અને એનાથી તને એલિવેશન મળતું હતું કે જેથી પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય તો એમાંથી ઓછામાં ઓછા કર્મબંધ કરીને પસાર થઈ જાય એ તારે નક્કી કરવાનું રસગુલ્લા તમને બેન રસગુલ્લા તમને ભાવે એકાંતમાં ભાવે કે સમૂહમાં ભાવે કે સમૂહમાં ભાવે મને સમૂહમાં બી ભાવે ને એકાંતમાં બી ભાવે કારણ કે મને રસગુલ્લા જ ભાવે છે એટલે કોઈ વાર હું એકલો કિચનમાં જઈને રસગુલ્લા ખાઉં તો બી મને એટલી જ મજા આવે સમૂહમાં બી આવે સમૂહમાં તો તમારું ખવડાવો તમારો વર ઈસ્ટ આફ્રિકાના છે હા એટલે એ લોકો તો ખાઈને ખવડાવે બે અહીંયા નાખે પેલો ચાર અહીંયા નાખે પેલો આઠ અહીંયા નાખે પેલો સોલ અહીંયા નાખે આ ઈસ્ટ ઇન્ડિયા ઈસ્ટ આફ્રિકાની સ્ટાઇલ છે જો રસગુલ્લા ભાવ્યા હોય તો સમૂહને એકાંત બંનેમાં ભાવવા જોઈએ જો તમે સમૂહમાં બોલો તો તમને રસગુલ્લા નથી ભાવતા તમને સમૂહ ભાવે છે બરાબર છે એટલે તમે સમૂહમાં જ ભક્તિ ગમતી હોય તો તમને ભક્તિ નથી ગમતી સમૂહ ગમે છે પણ મને તો રસગુલ્લા જ ભાવે છે એકલા કિચનમાં જઈને ખાઈ લઉં અને પાર્ટી હોય તો પાર્ટીમાં બી ખાઉં સમૂહમાં હોય તો સમૂહમાં બી તોફાન કરું પણ એકલો હોય તો એકલો પણ મજા કરું જો ધર્મની મજાની છે આ એ તમારે ચેક કરવાનું કેમ તને બધું રડવું સમૂહ માં ભક્તિ થાય ત્યારે જ રડવું આવે છે કેમ એકલો બેઠો હોય બાકડા પર બેઠો હોય મંદિરમાં બેઠો હોય પ્રભુ ની ભક્તિ કરતો હોય તારે કેમ રડવું નથી આવતું કોઈ જોયતું નથી તો શું કામ રડવાનું ક્યારે તમે એકલા નાચ્યા છો સમૂહ વિના કોઈ નહી હું તો બહુ નાચ્યો છું એકલા બહુ અને જયારે પરમ કૃપાદેવ પહેલો યોગ થયો આઠવા વર્ષે ત્યારે તો વીર જીને ચરને લાગુ વીર પનુ તે માંગુ રે એના ઉપર નાચતો કોઈ જોવા વાળું નહીં કોઈ ઓડિયન્સ નહીં કોઈને ઇમ્પ્રેસ કરવા નહીં કોઈને ખુશ કરવા નહીં મારી જાતને પણ ખુશ કરવા માટે નહીં પણ ખુશ થયો છું માટે એક્સપ્રેશન રૂપે મને રસગુલ્લા ભાવ્યા છે એટલે એકલામાં પણ નાચું છું સમૂહમાં વધારે એનર્જી હોવાના કારણે વધારે ભાવે કારણ કે એ જ રસગુલ્લાના વખાણ થાય વિશેષ થાય એની કથા થાય તો થાય એ બરાબર પણ બંને સ્થિતિમાં ગમે તો રસગુલ્લા ગમ્યા છે નહીં તો તમને સ્થિતિ ગમે છે બરાબર છે કુવૈતમાં પણ ગમવું જોઈએ દુબઈમાં પણ ગમવું જોઈએ ધરમપુરમાં બી ગમવું જોઈએ ગમે છે બસ તો તમને ધર્મ ગમે છે ધર્મ એટલે કુટુંબ પરિવાર તમે બપોરના સેશનમાં અહીંયા જ બેસજો કારણ કે તારે મને એવો ભાવ જાગ્યો છે એટલે હું કરવાનું મને ખબર નથી અઠ્ઠાવન શ્લોક કરવાના આવશે અને કરવા જ પડશે પણ વ્યવહારમાં પરિવાર પ્રેમ ઇઝ સો નેસેસરી ફોર યોર સ્પિરિચ્યુઅલ ગ્રોથ તમને થશે આટલી સુંદર વાત સવારના તત્વો દ્રષ્ટિની કરી અને એમાં ઊંડા ઉતારવાને બદલે પાછા બહાર ક્યાં આવ્યા ના હું બંનેનું બેલેન્સ તમને બતાવવા માગું છું કે તમારી તત્વ તત્વ જ્ઞાન તત્વ દ્રષ્ટિ બને ને એના માટે આ બધી ચીજ બી કેટલી ઇમ્પોર્ટન્ટ છે સંબંધોમાં મીઠાશ સંબંધો નહીં મીઠાશ પહેલાં સંબંધો પછી સંબંધોમાં મીઠાશ પછી મીઠાશમાંથી રાગનું કાઢવું પછી સંબંધોનું બંધન તીક્ષણ છેદી વિતરાગ બનીને મોક્ષે જવું સંબંધમાં મીઠાશ લાવ્યા વિના સંબંધો છોડશો ને તો એ ક્યાંક દ્વેષના ખાતે બી જશે સ્વાર્થના ખાતે જશે કે હવે મને એ લોકોનું પ્રયોજન નથી તો હવે શું સ્વા એ એક જૂથ બપોરનો વિષય છે આ તાનો નહીં તમે કોઈને ધાર્મિક માનવાની ઉતાવલ નહીં કરતા આપણે તો ફર્સ્ટ ડે ક્રિયા પરિણામ માન્યતા બધું જોયું કોઈની ક્રિયા જોઈને તુરંત જ તમે અનુમોદના કરો કે તમે કોઈની ક્રિયા જોઈને તુરંત જ નિંદા કરો તમે ઉતાવલ નહીં કરતા કોઈ જૂઠું બોલ્યું ન હોય તો બહુ ઈમાનદાર છે ભાવ ધાર્મિક વૃત્તિ કા હૈ એમ તમે લેબલિંગ કરવાની ધમાલ નહીં કરતા ઉતાવળ નહીં કરતા માનસ ઈમાનદાર માનસ ઈમાનદાર શું ગુજરાતી પ્રામાણિક મને હમણાં લુનાવત દેખાઈ ગયા એટલે ઈમાનદાર બોલાઈ ગયું વાત તો તમે બહુ પ્રામાણિક છે એટલે ધાર્મિક જ છે એમ નહીં માની લેતા એ પ્રામાણિક એટલા માટે પણ હોઈ શકે કારણ કે એનામાં ગટ્સ નથી જૂઠું બોલવાનું ચોરી કરવાનું જો પ્રભુ કૃપાથી મેં મારી કાયા પવિત્ર રાખી છે મેં આ જીવનમાં વેશ્યા ગમન નથી કર્યું પરસ્ત્રી ગમન નત કર્યું સ્વસ્ત્રી ગમન નથી કર્યું કે કોઈ કુંવારીનો ભોગ નથી કર્યો કારણ કે કુંવારી પરસ્ત્રીમાં ન આવે એટલે એ કોઈની સ્ત્રી નથી એટલે ટૂંકમાં કોઈ સ્ત્રીનો ભોગ કર્યો નથી તો તો મે તરત કે સુવા હું એમ કઉ છું ઉતાવળ નઈ કરતા આ નથી કર્યું એ તો સારું જ છે બીજા નું જેમ હોય તેમ પરંતુ whom am i praising whom am i praising એ નક કે જો સમજાઓ મેં વેશ્યા ગમન કર્યું નથી કારણ કે મારામાં ગટ્સ નથી આઈ ડોન્ટ હેવ ગટ્સ ટુ ગો ટુ અ પ્રોસ્ટિટ્યુટ પરિસ્થિતિ માટેની જે આખું મેન્યુપ્યુલેશન કરવાનું હોય આઈ ડોન્ટ હેવ ધેટ મચ કરેજ આઈ વોન્ટ ટુ ડૂ બટ આઈ ડોન્ટ હેવ ધેટ કરેજ એક્ઝામ્પલ લગ્ન કરવા તપણ પણ કોઈ વાર એવી સ્ત્રી મળી નહીં અને કુંવારીનો એવો કોઈ યોગ થયો નહીં આઈ માઇટ નોટ હેવ ધ ગટ્સ ટુ ડૂ ધેટ પાપ બટ આઈ પ્રેઝિંગ તો પેલો કેવો મોજ કેવી મોજ કરે છે જો વેસાગમન બી કર્યું ને પ્રાયશ્ચિત પણ લઈ લીધું અને છૂટો બી થઈ ગયો પણ એને પેલું એક્સપિરિયન્સ તો કર્યું ને એટલે હું મારા વખાણ પહેલાં માટે હોય અને એ બી શબ્દ રૂપે તો નિંદા રૂપે હોય આવું કરાય જૈન ધર્મ પ્રાપ્ત થયો છે આવું કરાય શબ્દ તો હું બહુ ઊંચા વાપરીશ અને નિંદા રૂપે કે આવું ન જ કરાય આ તો અધમ કૃત્ય છે આ તો ભગવાને ઠગવા બરાબર છે એવું બધું બોલીશ પણ ઊંડે ઊંડે વારે એને ઘણી મજા કરી અને ચાલે જ છે ને એનું સત્સંગ ભક્તિ બધું ચાલે જ છે ને ગમે ત્યારે મોક્ષે તો જશે જ સારું મારું રહી ગયું પચાસ વર્ષ થઈ ગયા હવે હવે શું કરું હવે શું કરું સલમાન એકાવન નો થયો ચિસ્તી નહીં ખાનની વાત કરું છું હમણાં જ થયો ને કઈ એકાવન નો થયો અમે બંને કુંવારા છે એને તો મળી પણ જશે છે એકાવન વર્ષ આ મારા મારું અનુમોદના અથવા તો મારી પ્રશંસા પેલી ચીજ માટે હોય તો એનો મતલબ આઈ ડિન્ટ હેવ ગટ્સ ટુ ધીસ આઈ ડિન્ટ હેવ ગટ્સ ટુ ઇટ નોનવેજ આઈ ડિન્ટ હેવ ગટ્સ ટુ ટચ એલ્કોહોલ ઇટ ઇઝ નોટ આઈ એમ ધાર્મિક મારી પ્રશંસા પણ એ ચીજની હોય અનુમોદના પણ એ ચીજની હોય તો હું ધાર્મિક છું ધન્ય છું હું કે જે પ્રભુ કૃપાથી મારી કાયાને પવિત્ર રાખી શક્યો પચાસ વર્ષ સુધી રાખી શક્યો અને હવે બાકીના વર્ષ રાખીને કી ત્યુ ધરી દીની ચદરિયા મેલી કર્યા વિના ચદરિયા ધરી પ્રભુ કૃપા જ નહીં તો ક્યાંય યુવાનીનો સમય હોય કોઈ પણ ભટકી શકે પણ મને બાલપણમાં જ ભગવાન મળી ગયા એટલે મારી યુવાની સચવાય પણ તમે માત્ર મેં વેશ્યાગમન કે પરસ્તી ગમન નથી કર્યું એટલે મને ધાર્મિક ના માની શકો તમે ખાલી એટલું જ કહી શકો કે એમને અશુભ ક્રિયા કરી નથી પણ મારી પ્રશંસા પણ જો એ બાબતની હોય કે એટલી ભગવાને હા હજી વેદનો ઉદય તો સિદ્ધાંતની દ્રષ્ટિએ નવમાં ગુંજતા ને સુધી રતિ અરતિ ભય શોક ચુગુપ્સા વેદ એ તો ત્યારે જ હશે પરંતુ એટલી તો વાસના એવી વાસના તો ઉદભવી નથી કે જે મને પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આવા પાપો સેવડાવે એટલી તો વાસના ઊભી નથી થઈ એવી અનુમોદના મને એટલે આજે સાંજના તમે સાંભળશો આપણે ભક્તિનો કાર્યક્રમ છે અને ખાસ ધરમપુરથી એક ભક્તિ ગ્રુપ આવવાનું છે હવે તમને ક્યાંથી આવવાનું છે ગ્રુપ એ સાંભળવાની બહુ ઉત્સુકતા હોય છે એટલે અજમેર બોલ્યા તો તમે બધા ભેગા થઈ ગયા તો કે એક ગ્રુપ આવવાનું છે અને ટુ વન્ડરફુલ સિંગર્સ ધો નોટ સચિન જીગર બટ જય જીગર સો દેટ પેર ઇઝ ફેમસ ઇન ધરમપુર જય જીગર સચિન થોડું મહાત્મ્ય સમજાવવાના છે સુકૃત અનુમોદનાનું દુષ્કૃત ગરહાનું સુકૃત અનુમોદના એટલા માટે જરૂર છે કે હું દરરોજ આ યાદ કરું પ્રભુ તારી કૃપાથી સપ્ત વ્યસન હું ગયો નહીં પ્રભુ તારી કૃપાથી ફ્રોમ ધ વ્યવહારિક ટુ ધી આધ્યાત્મિક એટલે તમે ઉતાવળ નહીં કરતા કોઈને કોઈ એમ કે મેં પરિસ્થિતિ ગમન નથી કર્યું કોઈ વાર તારામાં ઘટસ જ નહીં હોય એવું બી બને સાહસ નહીં હોય તારા મનમાં હજાર વાર વિચાર આવ્યા બી હોય પણ દર વખતે ઘટસ ના આવે ને એક વખત ઘટસ આવ્યા તો પેલી એ ના પાડી દીધી જેવું ગાંધીજીના પ્રસંગમાં બન્યું હી ડિન્ટ હેવ ગટ્સ પણ વેન હી વોઝ સેલિંગ ટુ આફ્રિકા બોટમાં શીપની અંદર જ એમ પરથી ગમનના વેશ્યા ગમનના સોરી વેશ્યા ગમનના વિકલ્પ થયા વેશ્યા પાસે ગયા અને એવા ધ્રુજવા લાગ્યા પેલી વેશ્યાએ કીધું કે તું પહેલી વખત તો કે આ પહેલી વખત યુવાન છે તે વખતનું અને ફાઇનલી લાંબી સ્ટોરી છે અને ફાઇનલી હી રેન અવે ફ્રોમ ધે સો હી ડિન્ટ હેવ ગટ્સ હી ડિન્ટ હેવ સાહસ ઇટ્સ નોટ ધટ હી ડિન્ટ હેવ ધ પરિણામ પછી આગળ તો તમે જોયું સાડત્રીસ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય વ્રત કેવી અદ્ભુત ચીજ એટલે તમે ઉતાવલ નહીં કરતા જ્ઞાની કહે છે કે તત્વ દ્રષ્ટિ કે લો તો તમારા વિષય કશાય નાશ પામશે તો મૂળથી નાશ પામશે એમ તો ઘણી વખત ઉપશમ થાય છે અત્યાર તબિયત થોડી નરમ ગરમ થાય તો બધું બધું ઠંડુ છે તમે કાંઈ પણ ખાવાનું લાવ કાંઈ ભાવતું નથી કાંઈ જોઈતું નથી એવું બધું પણ આ બધું તો ટેમ્પરરી તબિયત સારી થશે એટલે સાલમ પાક ખસો ને આ ખસો ને તે પડ્યા ને બધું ઘી પચાવવા જેટલી આવું તો ઘણું ફ્લકચ્યુએશન હોય ધંધામાં નુકસાન થયું હોય તો થોડા દિવસ ટીવી જોવું બી ના ગમે છાપા વાંચવાનું બી ના ગમે છાપા વાંચો તો ડિપ્રેશનમાં જવાય છાપા ક્યાંથી વાંચે હમણાં અને હજી તો ધડાકો કંઈક થવાનો છે ને ત્રીસમી કે એકત્રીસમી હવે તો જ્યારે જ્યારે અનાઉન્સમેન્ટ થાય કે પ્રાઇમ મિનિસ્ટર કોઈ ગોઈંગ ટુ અડ્રેસ ધ નેશન એ સાંભળતા જ પેનિક એટેક આવે છે કે હવે પછી બે હજારની નોટ ના કેન્સલ કરે માન માન તો બધી ભેગી કરી છે એવું હોય તો આપણે સામૂહિક રીતે એકત્રીસમી નું કારણ કે એના ઉપર કેવી ભક્તિ કરવી જો અમુક વિચિત્ર પ્રકારની અનાઉન્સમેન્ટ થાય તો બેન ઘાસે શું પેલું તુલસીદાસનું તું આ છે ને હું દીન ભિખારી એવા ભજનો સ્ટાર્ટ કરજો તમે કારણ કે સડનલી યુ રિયલાઇઝ કે ગોન તત્વ દ્રષ્ટિ કે લો તમે બજારમાંથી ફૂલ લાવો છો અને ફૂલ સાંધના કરમાઈ જાય છે તમે મોટું બુકે પાંચસો રૂપિયાનું લાવ્યા બહુ સરસ બુકે છે પણ સાંજના ફેંકી દેવું પડે કે બે ત્રણ દિવસમાં સમજો અને તમે બસો રૂપિયાનું એક માટલું લાવ્યા અને એ જ સાંડના ફૂટી ગયું કે બે ત્રણ દિવસમાં ફૂટી ગયું તમને કેમાં દુખ થશે અને કેમાં દુઃખ નહીં થાય કેમ બંને અનિત્ય સ્વભાવી નથી એક નિત્ય તત્વ હતું અને એક અનિત્ય તત્વ હતું એટલે નિત્ય તત્વ જ્યારે તૂટી ગયું તો દુઃખ થાય પેલું તો અનિત એક્સપેક્ટેશન ફૂલમાં તમે આટલી જ એક્સપેક્ટેશન રાખી હતી તો આટલું મોંઘું મૂકી હતું કરમાઈ ગયું અને તમે સીધું ઘરની બહાર મૂકી દો છો કચરાવાળી આવીને લઈ જાય અને તમને કોઈ દુઃખ નથી અને માટલું એના કરતાં સસ્તું છે અને એ જ સાંના ફૂટી ગયું તો એમાં તમને દુઃખ થાય છે બંનેનો સ્વભાવ અનિત્ય છે બંનેનો નેચર અનિત્ય સ્વભાવી છે લખ હોય છે ત્યાં સુધી ટકે છે ટકવાનું નથી એ સ્વભાવ છે પણ લખ હોય ત્યાં સુધી ટકે છે હવે છેલ્લી વાત સાંભળેલ છે લખ હોય એટલે કે ટકે છે ત્યાં સુધીમાં એનો અનિત્ય સ્વભાવનો લક્ષ થઈ જાય તો કદી દુઃખી નહીં થાવ નેચર એનો અનિત્ય છે પણ પુણ્ય છે ત્યાં સુધી ટકવાનું છે એ ટકે છે ત્યારે જ એનો અનિત્ય સ્વભાવનું ચિંતન જો થઈ જાય તત્વ દ્રષ્ટિથી તો હવે એ ફૂટે કે જીર્ણ થાય કે નાશ થાય તમને થાય કે આ તો એનો સ્વભાવ છે આ તો એનો સ્વભાવ છે સો નેચર એન્ડ લખ નેચર તો એનું નષ્ટ થવું છે અનિત્ય જ પણ લખ છે ત્યાં સુધી ટકે છે અને લખ છે ત્યાં સુધી ભોગતા બનવું એના બદલે એના અનિત્ય સ્વભાવનું ચિંતન કરવું તે પ્રત્યે લક્ષ્ય કરવું એ જ આપણી અનિત્ય ભાવના છે અને આ તત્વ દ્રષ્ટિ એટલા માટે છે કે દ્રવ્યનું સ્વરૂપ સમજો તો જ આવો ભાવ થઈ શકે એનું વર્તમાન પર્યાય માત્ર ન જોતા એ વસ્તુનો સ્વભાવ અને એની ભવિષ્યની પર્યાય એ લક્ષમાં આવે તો જ તમે શાંત થાવ અને શાંત થતા થતાં કોઈ વાર વૈરાગ્યમાં સરકી પડો અને એક વાર વિતરાગતાનું બી કારણ બની જાય પ્રત્યેક બુદ્ધ જીવોનું જેમ બન્યું છે તેમ માત્ર વાદલા વિખરતા વિખરાતા જુએ અને એવું કંઈક અંદર ચિંતન ચાલે જે ભાવનામાં પરિણમે જે શ્રેણીમાં પરિણમે અને કેવલ નામ થઈ જાય તત્વ બે ત્રણ દિવસ પહેલાં જ એકે આવ્યા હતા રૂમમાં અમારી રૂમમાં એને અમઝદ ખાન કહે છે અપૂર્વક કોઠારીને પણ જેવું નીચે જાય ને એટલે બધા એને એકે ફોર્ટી સેવન કહે છે હું અમઝદ ખાન કહું છું અને બહુ સારા ભાવથી કહું છું કારણ કે અમઝદ ખાન વોઝ અ વિલન રાઇટ હી વોઝ ઓલવેઝ ઓન ટાઈમ ઇન હિઝ મૂવીઝ વીરુ ધીરુ કોણ છે પેલો સોલે વાલો જય વિરુ જય વિરુ ધે ઓલવેઝ કમ ફાઈવ મિનિટ્સ લેટ પણ એ કે ઇઝ ઇઝ ઓલવેઝ ઓલવેઝ ઓન ઓન ટાઈમ ટાઈમ એ આવે એટલે હું નેમીજીને કહું કે ઘડિયાળ જરા ત્રણ મિનિટ પાછળ છે એને સરખી કર કે ઘડિયાળ ત્રણ મિનિટ આગળ છે સરખી કર એને સાડા આઠે કીધું હોય એટલે ટાક 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 આવી જાય દરવાજા પર મેં કીધું અરે હજી તો આઠ ને સત્યાવીસ થઈ છે એટલે પહેલાં અમે ઘડિયાળ ચેન્જ કરીએ પછી એને અંદર આવવા દે બીકોઝ સાડા આઠ જ થયા છે એટલે જેમ અમઝદ ખાન ફિલ્મ્સમાં ટાઈમસર આવે તેમ એ તો બે ત્રણ દિવસ પહેલાં અમે આવ્યા હતા એને મૌલિકજી આવ્યા હતા કંઈક ભક્તિ કેવી રીતે રાખવી ને આ બધું એવું કંઈક પ્રશ્ન લે પ્રશ્ન તો બે મિનિટમાં મેં કીધું આપણે પબ્લિક ઓપિનિયન લેશું સાતથી સાતથી એક કરવી છે અને પછી ઇનફોર્મલ એકથી બે અને પછી સવારની ભક્તિ પોના અગિયારથી બાર સુંદર સુંદર રીતે આમ ધમાધમ દર વખતે કરીએ છીએ એમ નહીં કે પછી અખંડ ભક્તિનું જેમ કરવું છે જેમ તમને ઠીક લાગશે તમે વિચારી રાખજો કાલે હું પબ્લિક ઓપિનિયન લઈશ અને મારો ઓપિનિયન ના કહીશ તો તત્વ દ્રષ્ટિથી વાત કરી જેમ આપણે વસ્તુ સંબંધી વાત કરી અનિત્ય સ્વભાવી અને એ અનિત્ય હોવા છતાં જ્યારે ટકે છે ત્યારે જ એનો અનિત્ય સ્વભાવ લક્ષ્યમાં લાવવાનો છે પણ પુણ્યમાં એ બધું ભૂલાઈ જાય છે આ શરીર પણ અનિત્ય સ્વભાવિક ખરું કે નહીં અમને પુણ્યથી ટકે છે કે નહીં પુણ્ય એટલે આયુષ્યથી કે જે પણ કર્મથી ટકે છે ને ટકે છે ત્યારે ગઈકાલે જ બે દિવસ પહેલાં જ મેં કીધું ગીઝર બગડી ગયું હતું તો થોડું ઠંડુ પાણી હતી અને શરૂમાં મેં શરૂ બી કરી દીધેલું સ્નાન વગેરે તો એકદમ ઠંડુ લાગતું હતું હું વાંચ વાંચું શરીર નથી શરીર તો સ્મશાનની રાખનો ઢગલો એમ કરીને ધબા ધબ કરતો હતો કારણ કે એ છે ને અત્યારના ભલે આવું સ્વસ્થ શરીર છે પણ એક દિવસ તો રાખનો ઢગલો બનવાનો છે ને એક મોટા માટલામાં આવી જાય એટલું તો એ અનિત્ય સ્વભાવી ટકે છે ત્યારે જ એના નેચર તરફ દ્રષ્ટિ કરી અને જો ટીંગાઈ જઈએ તો કોઈ દુઃખ નથી દરરોજ તમે રાખનો ઢગલો જોયો હોય અરીસામાં જોતા સ્નાન કરતા એક્સેટ્રા તો મરણ પતારીએ તમે કહેશો કે મેં તો આ દ્રશ્ય અનેક વાર જોઈ લીધું છે અને હજી આઠ દસ કલાક પછી જે દ્રશ્ય બનવાનું છે એ પણ મને ખબર છે ને મેં જોઈ લીધું છે કે આવી રીતે ચિતા અને આગ મૂકશે અને થોડા ટાઈમમાં હવે એવી રીતે જ અપૂર્વજી સાથે આઈ થિંક મૌલિકજી બી હતા અને એની સાથે વાત કરતા મેં કીધું કે એક વ્યક્તિ હોય દેરાસરની આજુબાજુ ઘૂમે છે ચપ્પલ ચોરે છે બિચારામાં બહુ ઘટ્સ નતા કે મોબાઈલ ચોરવા એટલે સમજો આપણા આશ્રમમાં હોય તો મોબાઈલ ચોરીએ પણ હવે એ બિચારો મંદિરની બહાર હતો મંદિરમાં બધા મોબાઈલ્સ લાવે નહીં પૂજાના કપડામાં હોય ને આમ લાવતા હોય છે પણ ઓછું તો જે બી દર્શન કરવા આવ્યા હોય ચપ્પલ પહેરીને આવ્યા હોય ચપ્પલ કાઢતા હોય તો એ ચપ્પલ ચોરે છે પહેલાં એ જોયું કે બરાબર એક પહેલો ત્યાં સુધી તો ખબર નહીં પડે કે આ ચપ્પલ જોઈએ આપણને એમ લાગે કે એની ચપ્પલ છે પણ એક જોલીમાં મૂકે પછી આમાં આમામ ઇન્સ્પેક્ટ કરીને કે સાહેબ આ દુબઈ નહીં લાગે લાવ આ જ લઈએ આ આ એમ કરીને ચપ્પલ એટલે એને ખબર છે કે ચપ્પલ છો બીજા દિવસે એ જ વ્યક્તિને પૂજાના કપડામાં જુએ છે થાળી છે એમાં ફૂલ ચંદન વગેરે જે બધી સામગ્રી હોય પૂજાની લઈને જતા જુએ છે હવે પેલો વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરશે તો એને કઈ રીતે જોશે એટલું બધું ડિફિકલ્ટ ક્વેશ્ચન નથી હમણાં એ પૂજા કરે છે એટલે કે એ પૂજારી છે અત્યારની એની પર્યાય પૂજારીની છે એ પૂજા કરી રહ્યો છે હવે બોલો એને સંબોધીને શું કહેશે આ ડેશ છે વધારે સ્પેસિફિક બોલવું ચપ્પલ ચોર છે એટલે ગમે તેવી વર્તમાન પર્યાય હોય યોર આર બ્લોક વિથ વન પર્યાય ઓનલી આ તત્વદ્રષ્ટિ કઈ રીતે હોઈ શકે આ તો ગ્રંથિ છે ચાલો આજે એનો એક બીજો ભાગ કહું એક વ્યક્તિ આજે પૂજા કરવા ગયો છે અને બહુ ભાવથી પૂજા કરે છે અષ્ટ પ્રકારની પૂજા કરે છે વંદન ભાવ પૂજા કરે છે સુંદર આશિષભાઈ જેવી સુંદર રીતે સ્તવન કરે છે અને એની ખરેખર અનુમોદના થાય એવી રીતે પૂજા ભક્તિ કરે છે બીજા દિવસે તમે એ વ્યક્તિને ચપ્પલ ચોરતા જુઓ છો બીજા દિવસે એ મંદિરમાં આવ્યો છે પૂજાના કપડામાં નથી દર્શન કરવા આવ્યો હશે અને બે ત્રણ ચપ્પલ છોડતો જોવો જોઈએ હવે તમે તમારા મિત્રને આ કોણ છે એમ કેશો અરે લાસ્ટ ટાઈમ તમે પૂર્વ પર્યાય જોયેલી તમે એનું વર્તમાન નહોતું જોયું કે એ હમણાં પૂજા કરી રહ્યો છે તમે શું જોયું કે પૂર્વ પર્યાય કે પણ ગઈકાલનો તો આ ચોર છે ને એટલે મેં સારી રીતે આ નવું દ્રષ્ટાંત બનાવ્યું કે ગઈકાલે પૂજા કરતો હતો બહુ સુંદર સુનો શાંતિ જીનંદ સૌભાગી પોનો કલાક ચલાવે એટલે કેટલું શાંતિથી એને ભજન કર્યું છે અને એ ગાતો તો તારે હું રડતો હતો એટલું સરસ અને આજે એ ચપ્પલ ચોરે છે તો મારી જે પ્રકૃતિ છે એ પ્રમાણે મારે એને કઈ રીતે સંબોધવો જોઈએ તો તમે કેમ એમ બોલ્યા કે ચોર કારણ તમારી પ્રકૃતિ પૂર્વ પર્યાય કે વર્તમાન પર્યાય એવું નથી નેગેટિવ પકડવાની છે નેગેટિવ પૂર્વનું નેગેટિવ હોય તો પૂર્વની પકડવાની વર્તમાનની નેગેટિવ હોય તો વર્તમાન પકડવાની એટલે તમે હંમેશા નેગેટિવ જ જોવાના છો પેલો સુધરી પેલો કોઈ વાર કેવલ નાન પામે ને તો પણ પહેલા તો દ્રઢ પ્રહારી હતો ને પહેલા તો અર્જુન માલી હતો ને કેટલી હત્યા કરી અરે એક તો સિસ્ટમ રાખ કે પૂર્વ પર્યાય પકડવાની કે વર્તમાન પર્યાય પકડવાની તો વર્તમાનમાં પૂજા કરે તો એને પૂજારી કયો ને વર્તમાનમાં ચોરી કરે તો ચોર કયો એવું નથી તમારું ઠેકાણું તમારું જજમેન્ટ જ ફિક્સ છે કે મારા કરતા કોઈ સારું હોવું જોઈએ નહીં એટલે એનું વર્તમાન સારું હોય તો એનું ભૂતકાળ જોવાનું એનો ભૂતકાળ સારો હોય તો એનું વર્તમાન જોવાનું પણ ફાઇનલી એ મારા કરતા ઉતરતો હોવો જોઈએ આ બહુ વિચાર કરવા જેવી વી આર સો વી આર સો બ્લોક ઇન આવર થિંકિંગ સો કન્ડિશન એક પતિ પત્ની મૂવી જોવા જાય છે અબ્રોડમાં વેસ્ટર્ન વર્લ્ડની આ વાત છે દે ગો ફોર અ મૂવી અને એમાં આવું એકાદ મેં બહુ નાનપણમાં જોયેલું મને યાદ નથી નામ પણ એ મૂવીમાં એવું હોય છે કે રોમન એનો અરીના છે અને એ લોકો પેલા પ્રિઝનર્સ જે હોય તેને મેદાનમાં છોડે અને પછી લાયન્સ છોડે અને લાયન્સ એને એની પાછળ ભાગે પેલા બિચારા બહુ ભાગે પણ ફાઇનલી લાયન્સ એને ફાડી નાખે એવી નો યુ મસ્ટ હેવ સીન દેટ તો પતિ પત્ની જાય છે મૂવી જોવા જાય છે અને એનો રોમન એમ્પરર એન્ડ સો મેની પીપલ અને પછી છેલ્લે પેલું પાંજરું ખોલે છે ને લાઇન્સ આવે છે પેલી સ્ત્રી પત્ની એ રડવા લાગે છે બધું ક્રિશ્ચિયન્સ પ્રત્યેક કરતા હતા ને પહેલાં હવે અત્યારના તો ક્રિશ્ચિયન્સ ઇઝ અ સીટ ઓફ ધ ક્રિશ્ચિયન્સ પણ ઓર્લી રોમન્સ વર અગેન્સ્ટ ક્રિશ્ચિયન્સ એટલે આવું બધું શું કહેવાય એને તો એ રીતે કરતા તો શી સ્ટાર્ટેડ ક્રાઇમ શી સ્ટાર્ટેડ ક્રાઇમ એના પતિએ કીધું અરે ડોબી કહીએ આપને કોઈ વાર આપની પત્ની અરે ડોબી આ જે બધા માણસો છે ક્રિશ્ચિયન્સ નથી જ્યુઝ છે દે વર અ ક્રિશ્ચિયન કપલ સો શી થોત કે આ બધા ક્રિશ્ચિયન્સ ઉપર અત્યાચાર થાય છે એટલે એના આંખમાંથી આંસુની ધાર આવી જેવું પહેલાં પતિએ કીધું ધીઝ આર નોટ ક્રિશ્ચિયન્સ દે આર જ્યુઝ યુ કરીને એનું રડવાનું બંધ થઈ ગયું થોડા ટાઈમ પછી પાછી રડવા લાગી એટલે એના પતિએ બંધોઝ લાઈન્સ આર જસ્ટ નોટ ગેટિંગ દેમ તમે સમજ્યા કે આ સિંહ કોઈને પકડી શકતું જ નથી પહેલાં રડતી હતી કે આ સિંહ કેવી તરાપ પાડે છે અને કેવા એક એકને ફાડી નાખે છે ક્રિશ્ચિયન્સ એટલે મારા તો બહુ દુઃખોથી જાય અને જ્યુઝ એટલે મારા નહીં ઇન્ફેક્ટ મારા અગેન્સ્ટ તો ભલે મળતા હવે આમાં દયા ક્યાં આવી આ આંસુમાં દયા છે કે દ્રષ્ટિ રાખ છે બહુ ગંભીર થતો જાય છે વિષય બહુ ગંભીર થતો જાય છે કે તમને જેને દયા માનતા હો તમે જેને શ્રદ્ધા માનતા હો કોઈ વાર દ્રષ્ટિ હોય સાંપ્રદાયિક આગ્રહ પણ હોય આ બધું તમને જો સાચે સાધના કરવી હોય તો તમારી જે જે શુભ ક્રિયા કરો છો ખુશીથી કરો પણ એની સાથે આત્મનિરીક્ષણ તો કરતા જ રહેવું પડશે તમે જેને દ્રઢતા માનતા કોઈ વારે જીદ હોય ગાંધીજીની દ્રઢતાને કેટલા લોકો જીદ માનતા હતા જિદ્દી માનતા હતા અને ક્યારેક ક્યારેક હું એ બીજી સાથે આવું કરું ને એને કંઈક આપું અને ન લે તો કહીશ કે તું નહીં લે તો હું કાલે ઉપવાસ કરીશ કે આજે જ ઉપવાસ કરીશ તો કે બાપા પ્લીઝ હા ગાંધીગીરી છોડી દઉં આમ ઘડી ઘડી અનસન પર ઉતરવાનું ને સત્યાગ્રહ કરવાનું ને એ છોડી દઉં તો હું છોડી દઉં હું જીતી નથી આપણે ભાદરવા સુદ બારસવાલા છે આપણે ભાદરવા વધ બારસવાલા નથી એ ભાદરવા વધ બારસ ને એટી બારસ ના છે અને આપણે તો ભાદરવા શુદ્ધ આપણે શુદ્ધ વાળા છે એટલે આપણે બહુ ફ્લેક્સિબલ છે પણ કોઈ ફ્લેક્સિબલ ને કોઈ જીદી ને દ્રઢ કે કોઈ ફ્લેક્સિબલ ને શિથિલ કે સી કે તો એટલા બધા ફ્લેક્સિબલ છે ને કે જેમ ફ્લેક્સિબલ ના આગ્રહ વાળાને જીદ ના ગમે અને જીદના આગ્રહ વાળાને ફ્લેક્સિબલ લાગે અને અમારું એ જ કામ જેને સરખું જોઈતું હોય પ્રદીપભાઈ સિસ્ટમેટિક પ્રોગ્રામ જોઈતો હોય એનું નોન સિસ્ટમેટિક કરે અને કેટલાક સેન્ટર્સ કે હવે તમે ત્યાં આવો ને પછી જોઈ લેશો કેવી રીતે કરો તેને કહો ને અમને અમને મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ ફિક્સ કરે હવે તો આ લોકો બી પાકા થઈ ગયા છે એટલે હવે તમે ચેન્જ કોઈ બીજાને પ્રમુખ બનાવો અમને મજા નથી આવતી કારણ કે બધી ચીજમાં ઓકે તહતી તહતી કર્યા કરો હવે મજા નથી આવતી થોડા ડિસ્ટર્બ થાવ થોડું ટેન્શનમાં આવો સ્ટ્રેસમાં આવો તો મજા આવે ને બીજી મળશે બધાને તમને મળશે અને તમારી પોણા અગિયાર થઈ ગયા છે વિશેષ કેવું તું તત્વ દ્રષ્ટિ ઉપર સમુદ્રના કિનારે તમે બેઠા છો ચાર પ્રકારે તમે ત્યાં પરિણમન કરી શકો કાં તો સમુદ્રના કિનારે તમે તમારી મનોસૃષ્ટિમાં જો તમે મસ્ત સમુદ્રના કિનારે પણ તમે તમારા છોકરાની છોકરીની ધંધાની રિટાયરમેન્ટની આની તેની તમે તમારા મનોજગતમાં જ છો તમે મસ્ત કિનારા પર છો તો બી મનોજગતમાં જ છો એવું બની શકે અથવા તમે સમુદ્રના કિનારે છો પણ યુ અર જસ્ટ વોચિંગ પીપલ ગો આ સ્વિમિંગ કરવા ગયો આ સ્વિમિંગ કરીને પાછો આવ્યો આઈ ડોટ નો એમાં શું મજા આવતી હશે બસ યુ આર જસ્ટ વોચિંગ પીપલ કાં તો તમે સમુદ્રને જુઓ પણ એની લહેરો જુઓ અને કાં તો તમે સમુદ્રને જો એની લહેરોને સમુદ્રની લહેરો જોવી એટલે પર્યાયો જોવી અને સમુદ્રને જોવું એટલે ત્રિકાળી ધ્રુવ તત્વને જોવું તમને બરાબર ખ્યાલ આવશે અતા હું એને સોનલ રૂપ જોઉં છું હું એને પ્યોર પીસફુલ સોલ સેમ ટુ સેમ મારા જેવો જોઉં આવા તમને ફેઝિસ તો આવે છે કે નહીં કે સડનલી તમને આ દેનાની દેખાય સડનલી તમને આ જેઠાની દેખાય અને સડનલી વન ડે તમને એક મૈત્રીનો લાગે સડનલી વન ડે તમને લાગે આ તો દર્પણ છે દર્પણમાં જેવો મારો આત્મા છે તેવો એનો આત્મા છે એટલે આવી જુદી જુદી દ્રષ્ટિમાં જ્યારે તમે આત્મા જોઈ શકો એને કહેવાય તત્વ દ્રષ્ટિ અને તમારા જ્ઞાનમાં જેટલો મોહ આવી જશે એટલું તમને જુદું 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 દેખાશે આ તમારું જ્ઞાન એને આત્મા તરીકે જુએ જ એક્ઝામ્પલ આપું છો દેરાની જેઠાની છો રાઈટ હા તો સડનલી તમે આત્મા તરીકે જુઓ છો તો તમારી એક તત્વ દ્રષ્ટિ છે એમના એમાંથી તમે મૈત્રી તરીકે જુઓ છો એમાંથી તમે જેઠાની દેરાની તરીકે જુઓ છો એના કરતાં નીચે જે શક્ય જ નથી દુશ્મન તરીકે જુઓ છો એકબીજાને મેં કીધું ને શક્ય નથી ડોકું કામમાં લાવો છો પછી અમને શંકા થવા લાગે કીધું નથી તમે સર્ટિફાઈ કરો તો હવે મને શંકા જાગે છે હવે તમને આ બરાબર ખબર પડે છે ને ક્યારે તમે કઈ રીતે જુઓ છો હા તમને થાય કે આજે એને મુમુક્ષુ તરીકે મૈત્રીપૂર્ણ જોઉં આજે એને આત્મા તરીકે જોઉં આજે દેરાની જેઠાની જેવી દ્રષ્ટિ મને આવે આજે આની સાથે વાત નથી કરવી એવી જાતની દ્રષ્ટિ આ જુદા જુદા આવે છે ને એમાંથી હવે એકમાં ટીંગાઈ જાવ તત્વ દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ પણ જ્ઞાનમાં જેટલો મોહ ઘુસશે ને જ્ઞાન તો એને જેમ છે તેમ જોશે પણ જેટલો મોહ આવશે એટલો ભાવ બદલાશે તત્વ દ્રષ્ટિ કે લો આપણે પહેલા ધર્મ સારો લાગે છે કે ધર્મનું રિઝલ્ટ સારું લાગે છે એ વિષય પર વિચાર કર્યો આપણે કોઈને ધાર્મિક બનવા માનવાની ઉતાવળ ન કરવી કે પોતાને ધાર્મિક માનવાની ઉતાવળ ન કરવી કારણ કે અનુમોદના શેની છે એ ચેક કરવું ભલે હું એલ્કોહોલ ના લેતો હોઉં પણ મને થાય કે પેલા કેવી મજા કરે છે કેવા કેવી કીક લાગતી હશે ભલે હું સિગરેટ ન પીવું પણ પેલો કેવો લાગે છે ભલે હું આમ ન કરું પણ અનુમોદના મારી ત્યાં હોય આઈ માઇ નોટ હેવ મની તો હું અબ્રોડ જતો ન હોઉં અને હું એમ બી હુશારી મારું કે મેં તો પાસપોર્ટ જ નથી બનાવ્યો પણ જે જતો ઓ તમે ઓસ્ટ્રેલિયા જાઓ છો એક એક જ જ વર્ષમાં તમે અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા એટલે મને કંટાળો જ ને તારા આંખમાં ચમક છે મને એમ થાય કે હવે આ ચાલો દોઢસોમો વર્ષ છે એટલે હું કાંઈ બોલતો નથી પછી મેં કીધું કે મને બહુ એકાંત આપજે મને કૈલાસ જવું છે મને આ કરવું મારી જે થોડી ઘણી ચીજ છે મારી જલ્દી હવે પતાવી છે એટલે તો હવે બધા કેન્દ્ર સેલ્ફ સફિશિયન્ટ થતા ગયા છે હવે મને કંઈ બહુ જરૂર જરૂર લાગતી નથી જવાની સ્વાધ્યાય કરે છે આ કરે છે બધું તો મેં કીધું મને હવે મારું મૂળ કાર્યમાં વધુ સમય આપી શકું એ મને કરવા દો આમ તો થત ચાલુ રહે છે પણ જેટલું કરો વધુ એટલી વધુ સ્થિરતા રહે તો મને કંટાળો આવે પણ મારું સાંભળીને એના આંખમાં ચમક આવે છે એટલે એ આપણે બીજો વિષય જોયો ત્રીજો આપણે વસ્તુ પ્રત્યેની દ્રષ્ટિનું અનિત્ય સ્વભાવ વેન ઇટ ઇઝ યેટ ધેર વેન ઇટ ઇઝ ધો ઇટ ઇઝ ટ્રાન્ઝિટરી બટ સ્ટીલ ઇટ ઇઝ પ્રેઝન્ટ ત્યારે જ એની ટ્રાન્ઝિટરીનેસ તમે જોઈ લો અને ચોથું વ્યક્તિ પ્રત્યેની પૂર્વ પર્યાય એ પર્યાય કરતાં એને ત્રિકાલી તત્વ ઉપર દ્રષ્ટિ આપો